કહેવાનું તાત્પર્ય એ હતું હરિભક્તો કે ગંગામાં તમને સ્નાન કરવું તો હરિદ્વાર જવું પડે, કદાચ પ્રયાગમાં જવું પડે, એ કાશીમાં જઈને ગંગા સ્નાન કરવું પડે, પણ આજે તો મહાદેવે તમારા ઉપર કૃપા કરી છે કે એ ગંગા આજે તમારા દ્વારે આવી છે સાહેબ. આને જ્ઞાનરૂપી ગંગા કહેવાય છે. બાકી સમજણ હોવી બહુ જરૂરી છે. અમારા ગોરબાપા એક કથા કરતા હતા, ત્યાં તો કથામાં બોલ્યા કે અમારા મુખમાંથી નીકળતા બધા શબ્દો એ જ્ઞાનરૂપી ગંગા છે, અને ગંગામાં તમે કાંઈ પણ પધરાવો તો એ બધું તરીને પાર પહોંચે છે. ત્યાં તો એક બહેન શાસ્ત્રીજીને કીધું કે કથા ગોરબાપા ચાલુ રાખજો, હું આવું છું. ઘરે ગયા ને કળશ લઈ આવ્યા, એ કળશ લઈ આવ્યા એટલે ગોરબાપાને કીધું કે આંખ બંધ કરો, તમારી પૂજા કરવી છે. પૂજા બંધ કરી, પૂજા બંધ કરીને પછી ગોરબાપાને કીધું પ્રસાદ મોઢામાં દેવું છે, મોઢું ખોલો. ત્યાં મોઢું ખોલવામાં આવ્યું, જ્યાં મોઢું ખોલ્યું ત્યાં તો એમના વડીલોના જે ફૂલ પડ્યા હતા, અસ્થિઓ પડ્યા હતા, મોઢામાં પધરાવ્યા અને ગોરબાપા મોઢામાંથી થૂથું કરવા લાગ્યા કે આ તમે શું કરો છો બેન, આટલી અજ્ઞાનતા કે તમે જ કીધું કે તમારા મુખમાંથી નીકળતી આ વહેતી ગંગધારા છે, પણ એમ સમજણમાં જ્ઞાનરૂપી ગંગા છે. આ વહેતી ગંગધારા પણ જ્ઞાનરૂપી ગંગા.